અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ વેક્સિનેશન વાન શરૂ કરી છે. 3 દિવસીય મોબાઈલ વાન વિવિધ વિસ્તારમાં ફરી વેક્સિન આપશે. ગ્રામ્ય શહેર અને જીઆરડીસી વિસ્તારમાં વેક્સિન મોબાઈલ વાન શરૂ કરાઈ છે. સ્લમ વિસ્તારમાં જે સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરી વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકાર દ્વારા વેક્સિનેશન ઝડપથી થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા છે અને લોકો પણ વેક્સિનનો ડોઝ લેવા માટે તત્પર બન્યા છે. વેક્સિન લોકોમાં વધુના વધુ લોકો લે તે માટે અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્તર ઉપર વેક્સિન મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 9 થી તારીખ 11 સુધી મોબાઈલ વેક્સિનેશન વાન શરૂ કરવામાં આવી છે, જેમાં 2 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ અંકલેશ્વર ગ્રામ્ય શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં મોબાઈલ વેક્સિનેશન વાન દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરી વેક્સિનની રસી આપશે. ત્યારે શહેર આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સ્લમ વિસ્તારમાં પહોંચી સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરી વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપવાની કામગીરી હાથ ધરી હતી. જોકે લોકો પણ વેક્સિન લેવા માટે તત્પર બન્યા હતા અને ઘર આંગણે વેક્સિન લીધી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, પાલિકાના સભ્યો શિલ્પાબેન સુરતી અને ભાવેશ કાયસ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, અર્બન મેડિકલ ઓફિસર અંકલેશ્વર. આજરોજ 9 તારીખથી 11 તારીખ સુધી આપણે મોબાઈલ વેક્સિનેશન, કોવિડનું વેક્સિનેશન કેમ્પ કરી અને જે સ્લમ વિસ્તાર, શહેરી સ્લમ વિસ્તાર છે ત્યાં આગળ વેક્સિનેશનનું આયોજન કરેલ છે. આજરોજ આ અમારી સ્લમ વિસ્તારમાં આપણે ઓનલાઈન તાત્કાલિક સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરશું, એનું રસીકરણ કરશું અને આ જ રીતે તમામ સ્લમ વિસ્તારમાં આપણે વેક્સિનેશનની કામગીરી કરશું અને આ વેક્સિનેશન દરમિયાન સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરશું, તેથી લોકોનો ખૂબ જ ઉત્સાહભેર રસીકરણ કરાવે છે.